નમસ્તે બાળકો, કલસોરમાં આપણે પાઠ 10 ચાલો સૌને રમત મુબારકનો અભ્યાસ કરવાનો છે, જેમાં આજે આપણે સરસ મજાનું ગીતડું ગાઈશું અને તેને સમજીશું, થોડા સવાલ જવાબ પણ જોઈશું. તો ચાલો બધા રમવા માટે અને ભણવા માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો સૌથી પહેલા બધા ભેગા મળીને ગીતડું ગાઈએ. રમસુ રમસુ રે લમ છે રે લમ છે, રમસુ રમસુ રે લમ છે, હરસુ મણસુ કરસુ ગેલ, હરસુ મણસુ કરસુ ગેલ, ખડખડ હસુ ખેલમ ખેલ, રમસુ રમસુ રે લમ છે, ખડખડ હસુ ખેલમ ખેલ, રમસુ રમસુ રે લમ છે, રમસુ રમસુ રે લમ છે. ભલે શિયાળે ટાઢ મજાની, ભલે ઉનાળે ધૂપ મજાની, ભલે શિયાળે ટાઢ મજાની, ભલે ઉનાળે ધૂપ મજાની, વરસાદે વાંચટ મજાની, બારે માસ મજાની ગમ્મત, વરસાદે વાંચટ મજાની, બારે માસ મજાની ગમ્મત, ડીંગા મસ્તી ઠેલમ ઠેલ, ઠેલમ ઠેલ, ડીંગા મસ્તી ઠેલમ ઠેલ, રમસુ રમસુ રે લમ છેલ, રે લમ છેલ. આ ગીત હરિકૃષ્ણ પાઠકે લખેલું છે. એમણે શું વાત કરી છે આમાં? નાના બાળકોને રમવાનું ખૂબ જ ગમે છે, ગમે ત્યારે રમવાની અને ગેલ કરવાની જ વાતો કરે છે, હસવાનું પણ તેને ખૂબ જ ગમે છે, આખો દિવસ ખડખડ હસે છે. શિયાળો હોય, ગમે તેટલી ઠંડી હોય, ઉનાળો હોય, ગરમી હોય કે પછી ચોમાસું હોય ને ખૂબ જ વરસાદ હોય, તો પણ બાળકોને તો રમવાનું જ ગમે છે, આવી વાત કરી છે. તો આપણે આ પાઠમાં પણ રમવાની જ વાતો કરવાની છે. એના સિવાયની વાત કરીએ ને બાળકો, તો આ ગીતમાં અમુક શબ્દો એવા છે કે જે થોડા અલગ છે. જેમ કે પહેલી જ લાઇનમાં છે રમસુ રમસુ રેલમ છેલ, પછી એના જેવો બીજો કયો શબ્દ આવેલો છે? ખેલમ ખેલ. એના પછી રેલમ છેલ ફરીથી આવેલું છે. પછી એના જેવો કયો શબ્દ આવેલો છે? ઠેલમ ઠેલ. તો આવા અમુક શબ્દો છે કે જે થોડા અલગ છે, એનાથી આપણને ગીત ગાવાની વધારે મજા આવે છે. બીજો એક શબ્દ આવેલો છે લુઈ. લુઈ એટલે શું? ટાઢ એટલે તો આપણે સમજી શકીએ કે ઠંડી. લુઈ એટલે આપણે જ્યારે ઉનાળામાં ખૂબ જ તડકામાં બહાર નીકળીએ છીએ ત્યારે આપણને તડકો લાગી જાય અને આપણે બીમાર પડી જઈએ છીએ, ત્યારે આપણે એવું કહીએ છીએ કે લુઈ લાગી ગઈ, એનો મતલબ કે તડકો લાગી ગયો. તો ચલો હવે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે ચિત્ર જુઓ, જવાબ લખો. તો સૌથી પહેલા તો ચિત્રને બરાબર જોઈ લો. ચિત્ર ક્યાંનું લાગે છે તમને? ઘરનું લાગે છે, રસોડાનું લાગે છે, ગાર્ડનનું લાગે છે કે પછી બીજા શેનું લાગે છે? બરાબર જુઓ જોઈએ. અને ચિત્રમાં શું શું દેખાય છે? નાના બાળકો દેખાય છે, દાદા દેખાય છે કે મમ્મી પપ્પા દેખાય છે? બરાબર જોજો હો. અને હા, બાળકો છે તો બાળકો શું કરે છે? લેસન કરે છે, વાતો કરે છે કે પછી રમત રમે છે? અને બાળકો અને જગ્યા સિવાય બીજું તમને એની અંદર શું શું દેખાય છે? લસરપટ્ટી, હિંચકા, બેન્ચીસ, અને હા, એના સિવાય હાથી પણ છે. શું એ હાથી સાચો છે? સાચો તો નથી, એ કેવો છે? ખોટો છે. તેની સૂંઢમાંથી શું નીકળે છે? પાણી. પાણીના શું થાય છે? ફુવારા. તો બાળકો, આ રીતે તમારે એકદમ ઝીણવટથી નાનામાં નાની વસ્તુ પણ જોવાની છે. ચાલો હવે ચિત્રો પરથી પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? હમણાં કહ્યું હતું ને મેં, રસોડાનું લાગે છે, ઘરનું લાગે છે, ગાર્ડન છે, લાઇબ્રેરી છે, શું છે? બગીચો છે. સરખું જોજો હો, પછી તમારે જવાબ આપવાનો છે. બીજું, ચિત્રમાં કુલ કેટલા બાળકો છે?
ગણો જોઈએ બધા મળીને કેટલા બાળકો થાય છે? તમારે જાતે જ ગણવાનું છે, કોઈની મદદ લેવાની નથી. ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? જુઓ જોઈએ બરાબર. બધા બાળકો અલગ અલગ રમત રમી રહ્યા છે. જેમ કે પહેલી બે છોકરીઓ છે તે હિંચકે હિંચકા ઝૂલે છે, બીજી એક છોકરી છે તે લસરપટ્ટીમાં રમે છે, બાકીની એક છોકરી અને બે છોકરાઓ બોલથી રમે છે, એક છોકરી દાદા સાથે આવે છે અને બીજી એક છોકરી તેના નાનકડા ભાઈ સાથે રમી રહી છે. બરાબર ને બાળકો? આગળનો પ્રશ્ન, બાળકો કઈ કઈ રમત રમી રહ્યા છે? કહો જોઈએ. આ તમારે જાતે જોઈને કહેવાનું છે. આગળનો પ્રશ્ન, આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? કહો જોઈએ બાળકો, આ જે રમી રહ્યા છે એ બાળકોમાંથી તમને સૌથી વધારે કઈ રમત ગમે? લસરપટ્ટીમાં જવું ગમે, હિંચકામાં જવું ગમે, બોલ રમવો ગમે કે પછી એનાથી બીજું જ કંઈક કરવું ગમે? કહો જોઈએ. અને હા, એ પણ કહેજો કે શા માટે એ રમત તમને વધારે ગમે છે. આગળનો પ્રશ્ન જોઈએ, એ રમત કેવી રીતે રમાય? તમને જે રમત ગમે છે ને એ રમત કેવી રીતે રમાય એ તમારે કહેવાનું છે. આગળનો પ્રશ્ન, છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? અત્યારે તો તમે બધા ઘરે છો, અત્યારે તો તમારી ગમતી રમત તમે બગીચામાં નહીં રમી શકતા હોય, તો કહો જોઈએ છેલ્લી વખત તમે આ રમત ક્યારે રમ્યા હતા અને કોની સાથે રમ્યા હતા? શાળાએ રમ્યા હતા કે પછી બગીચામાં રમ્યા હતા કે પછી તમારા ઘરને આંગણે જ રમ્યા હતા? તમારે એ કહેવાનું છે. આગળનો પ્રશ્ન જોઈએ, તમે ક્યાં ક્યાં રમો છો? એટલે કે તમે માત્ર ઘરમાં જ રમો છો? નહીં ને, સ્કૂલમાં પણ તમે ક્યારેક રમો છો? એ સિવાય તમે બગીચામાં રમવા જાઓ છો ને? તો આ રીતે તમારે કહેવાનું છે કે તમે કઈ કઈ જગ્યાએ રમો છો. બાળકો, આ પ્રશ્નો સાંભળીને તો તમને રમવાનું મન થઈ ગયું હશે, બરાબર ને? ઘણા ટાઈમથી બહારની રમતો તમે રમ્યા નથી. કંઈ જ વાંધો નહીં, હમણાં બધું સારું થઈ જશે, પછી સ્કૂલ ચાલુ થશે, પછી તમારે બધી રમતો રમવાની છે. અત્યારે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, તમે એકસાથે કેટલા દોરડા કૂદી શકો? દોરડા કૂદવાની રમત ખબર છે ને બધાને? એ રમતમાં તમે રમ્યા છો ક્યારે દોરડા કૂદવાનું? તો તમે એકસાથે કેટલા દોરડા કૂદી શકો કહો જોઈએ. અને હા, જો ના કૂદ્યા હોય તો તમારે કૂદવાનું છે અને પછી કહેવાનું છે કે તમે કેટલા દોરડા કૂદી શકો. દોરડા કૂદવાની જે રમત છે તેની સાથે તો કસરત પણ થાય છે. તો બાળકો, તમારે આ બધી રમતો રમવાની છે અને સવાલના જવાબ પણ લખવાના છે. અને હા, આપણે જ્યારે રમત રમીએ છીએ ત્યારે એ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ કે આપણા લીધે કોઈ પણ વ્યક્તિને વાગી ના જાય. ઘણા બાળકો બગીચામાં રમતી વખતે ગમે ત્યાં દોડે છે, ગમે તેને મારે છે, તો આપણે આવું કરવું જોઈએ નહીં. આપણે બીજાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું, બાળકો, શું આમાં ચિત્રમાં જેટલી રમતો છે તેટલી જ રમતો હોય છે? આના સિવાયની કઈ કઈ રમતો હોય છે જે તમે રમો છો? નામ કહો જોઈએ. કચુકા, નામ સાંભળેલું છે ક્યાંય? કચુકા એટલે પાંચીકા, અથવા તો કાકરા કે પારા પણ તમે કહી શકો. છોકરીઓએ આનું નામ સાંભળેલું હશે, બરાબર ને? આના સિવાયની બીજી કઈ કઈ રમતો તમે રમો છો? આજે બધી રમતોને યાદ કરી લેવાની છે. આજે જે સવાલ જવાબ જોયા તે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો. આવતા વિડીયોમાં આપણે
થોડી રમતો રમીશું. ત્યાં સુધી આવજો.